ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. ખેડા જિલ્લાના ગઢતેશ્વર તાલુકા સ્થિત ગઢતેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય દર્શને આવતા ભાવિ ભક્તો દર્શન કરીને ગઢતેશ્વર મહાદેવ મંદિરે દર્શને અચૂક પધારે છે. ગઢતેશ્વર મહાદેવ પાસેથી વહેતી મહીસાગર નદીમાં ડૂબકી લગાવ્યા વિના આ શ્રદ્ધા યાત્રા પૂર્ણ ન થાય. હવે આ જ પવિત્ર યાત્રાના માર્ગ એક નવીન પ્રકૃતિભર મનને શાંતિ અને ઠંડક આપતું અર્પતું સ્થળ એટલે પ્લેટિનમ વર્ગ. હવે આ જ પવિત્ર યાત્રાના માર્ગમાં એક નવીન પ્રકૃતિસભર મનને શાંતિ અને ઠંડક અર્પતું સ્થળ એટલે પ્લેટિનિયમ વન. ખેડા જિલ્લાના વન વિભાગ દ્વારા ગઢતેશ્વર તાલુકાના સરનાલ ગામે ગણતી નદીના કાંઠે ગઢતેશ્વર મહાદેવ મંદિરના સામિધ્યમાં પ્લેટિનિયમ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનેકવિધ જીવંત છોડ, ફૂલો અને વૃક્ષોથી સજ્જ આ સુંદર ઉપવન પ્રકૃતિના ઉપવાસો માટે, નિરાંત અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્લેટિનિયમ વનની મુખ્ય વિશેષતા એ છે કે અહીં મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રાના 22 સ્થળોની પ્રતિકૃતિ વૃક્ષોમાં માધ્યમ બતાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં સરદાર વનમાં સરદાર વલ્લભભાઈ પટેલની જીવંત વૃક્ષ મૂર્તિ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મારું નામ વિજય પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઠાસરા. આ પ્લેટિનમ વન બનાવવામાં આવ્યું છે એ ગઢતેશ્વર તાલુકાની અંદર ગઢતેશ્વર મહાદેવના મંદિરની બિલકુલ બાજુમાં ગઢતેશ્વર તાલુકો અને સરનાલ ગામમાં બનાવવામાં આવ્યું છે અને આપણા ખેડા જિલ્લામાં આવેલું છે. અને આઝાદીના અમૃત મહોત્સવના નિમિત્તે એને થીમ પર આપણે આ વન બનાવવામાં આવ્યું છે, જેમાં એનું નામ પ્લેટિનમ વન રાખવામાં આવ્યું છે. જે પ્લેટિનમ વનની અંદર વિશેષમાં છે કે દાંડી માર્ગ, જ્યાં ગાંધીજીએ અમદાવાદથી શરૂ કરીને નવસારી સુધી દાંડી માર્ગ કર્યો, જ્યાં રાત્રિ રોકાણો કર્યા, એના મુખ્ય મુખ્ય ગામોના નામો છે એ અમે ડિસ્પ્લે કરવામાં આવ્યા છે કે આ ગામે રાતવાસો કર્યો છે. અને એની આજુબાજુમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ અને એ બધા પ્લાન્ટ્સ લગાવીને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. બીજું એક તો ગાંધીજીનો રેટિયો હતો, તો રેટિયો વન પણ આપણે અહીંયા બનાવ્યું છે એની થીમ ઉપર, કે જે રેટિયાની આકૃતિ પ્રમાણેનું છે. અને બીજું છે કે આઝાદી અમૃત મહોત્સવનો એક લોગો અમે આ વનમાં બનાવ્યો છે, એમાં લખાણ છે 75 આઝાદીના અમૃત મહોત્સવનો. અને એક સરદાર પટેલનું સ્ટેચ્યુ જે આપણા વડાપ્રધાનશ્રીએ બનાવ્યા છે, એમનો શેડોનો બનાવ્યો છે, પડછાયો જ્યાં લોન કરીને આપણે એ પણ જોઈ શકીએ છીએ. અને આની અંદર પ્લેટિનમ વનની અંદર એક અમે ઓક્સિજન વન બનાવ્યું છે, જે અત્યારે કોરોના કાળમાં ઓક્સિજનની જે જરૂરિયાત પડી એનું મહત્ત્વ બધા લોકોએ જાણ્યું, પણ એ થીમ પણ અમે અહીંયા મૂકી છે. અને જે ઓક્સિજન આપતા વૃક્ષો છે, પીપળ અને વાંસ જે વધુ ઓક્સિજન આપે, એ આપણા હાર્ટ એની આકૃતિને એ પ્રમાણે એ બી પ્લાન્ટ્સ અમે લગાવ્યા છે. બીજું એક છે કે હમણાં નવું આવ્યું છે કે નમોવડ, કે 75 નમોવડ બનાવ્યા છે. આજે બી અમૃત વર્ષને 75 વર્ષ થયા, એ નિમિત્તે અમારા ગુજરાતમાં દરેક અલગ અલગ જગ્યાએ પર્યટન સ્થળે આવા વનો બનાવવામાં આવે છે, એ પણ વન અમે આના અંદર આવરી લીધું છે. તો એ પણ આપ જોઈ શકો છો કે અહીંયા 75 વડની આકૃતિ મુજબ એને પ્લાન્ટ્સ કરવામાં આવ્યા છે અને એ વિશેષતા છે. અને આ પર્યટન સ્થળ છે, ખૂબ લોકો અહીંયા પ્રવાસીઓ આવે છે અને એનો લાભ આ લે, એના માટે અમે આ જગ્યા પસંદ કરી છે. અને ગ્રામ વન હતું, એ પડતર પડ્યું હતું, ગાંડા બાવળા હતા, એને ક્લીન કરી એક આ ગાર્ડન બનાવ્યું છે, તેના બધા સૌ લોકો આ લાભ લઈ શકે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.